છ વર્ષની એક છોકરી એક દિવસ સ્કૂલેથી ઘરે આવી અને પૂછ્યું, મમ્મી હું કેવી રીતે જન્મેલી? તેની મમ્મી મૂંઝાઈ ગઈ. તેણે કહ્યું, એક સારસ તને મૂકી ગયેલો. છોકરીએ કહ્યું, ઠીક છે. તેણે લખી દીધું, મમ્મી તમે કેવી રીતે જન્મેલા? મને પણ એક સારસ મૂકી ગયેલું. મમ્મી નાની કેવી રીતે જન્મેલા? તેમને પણ એક સારસ મૂકી ગયેલું. પછી પેલી છોકરી ગંભીર થઈ ગઈ અને બેસીને તેના હોમવર્કમાં કંઈક લખવા માંડી. પછી તેની મમ્મી કમ્ફર્ટેબલ નહોતી. તેણે તેની રસોઈ પૂરી કરી અને પછી છોકરીએ તેનું હોમવર્ક પૂરું કરી લીધું હતું અને ચોપડી ત્યાં જ મૂકીને જતી રહેલી. તેની મમ્મીએ જઈને વાંચ્યું તો તે નિબંધ ફેમિલી ટ્રી વિશે હતો. છોકરીએ લખેલું કે મારા પરિવારમાં 3 પેઢીઓથી કોઈનો પણ જન્મ કુદરતી રીતે નથી થયો. એટલે સાવ વિચિત્ર વિચારોને લીધે કાં તો આપણે કોઈ વસ્તુને વધારે પડતું મહત્વ આપી દઈએ છીએ, કાં તો કારણ વગરનું નાની બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. Has a certain role in your life. તેની તમારા જીવનમાં અમુક ભૂમિકા છે. જો તમે તેને બહુ મોટું બનાવશો તો તમારું મગજ વિકૃત થઈ જશે. જો તમે તેને ખતમ કરવાનો પ્રયત્ન કરશો તો તમારું મન વધારે વિકૃત થઈ જશે. તો સેક્સ્યુઆલિટીમાં સામેલ થવાના ઘણા કારણો છે. કેટલાક માટે તે બસ આનંદ છે, તો કેટલાક માટે તે આ સંબંધ અને સાથીદારી બનાવવાની એક રીત છે. નહીતર લોકોને લાગશે કે તેઓ એકબીજાથી દૂર જઈ રહ્યા છે. તેઓ એકદમ ઠીક હોઈ શકે છે, પણ ઘણા લોકોના મનમાં એવું હોય છે કે જો તેઓ શારીરિક રીતે સંકળાયેલા નથી તો તેઓ દૂર થઈ રહ્યા છે. તે સાચું નથી. તમે કોઈકની બહુ જ નજીક હોઈ શકો છો અને શારીરિક રીતે સામેલ ન પણ હો, ખરું ને? પણ સમાજો એવું વિચારી રહ્યા છે, ખાસ કરીને દુનિયાના આ ભાગમાં લોકો એવું વિચારે છે કે જો કોઈ સેક્સ્યુઆલિટી ના હોય તો તમારે ખરેખર કોઈ સંબંધ છે જ નહીં. વાસ્તવમાં રિલેશનશિપ શબ્દ મને એ સમજવામાં થોડોક સમય લાગ્યો. જો તમે રિલેશનશિપ કહો છો તો તમારે એમ સમજવાનું કે તે શરીર આધારિત સંબંધ છે, બીજું કંઈ રિલેશનશિપ છે જ નહીં. હું તમારા શરીર સાથે કોઈ લેવાદેવા રાખ્યા વગર તમારી સાથે એક ખૂબ જ મજબૂત સંબંધ રાખી શકું છું, ખરું ને? હું કોઈ પણ રીતે તમારા શરીર તરફ ન ખેંચાતા તમારી સાથે ખૂબ જ ઘનિષ્ઠ સંબંધ રાખી શકું છું. પણ તે બધી જ સંભાવનાઓને એકદમ અવગણવામાં આવે છે. એક સંબંધનો અર્થ એ છે કે કોઈક રીતે તમે શારીરિક રીતે જોડાયેલા હોવા જોઈએ, સ્ત્રી પુરુષ કે પુરુષ પુરુષ, સ્ત્રી સ્ત્રી, જે તમને ગમે તે. પણ મૂળભૂત રીતે તે શરીર આધારિત છે. કેવા પ્રકારનું શરીર તે વ્યક્તિગત પસંદગી છે, પણ મૂળભૂત રીતે તે શરીર આધારિત છે. આવું એટલા માટે થયું છે કેમ કે ક્યાંક ને ક્યાંક આપણી શરીર સાથેની આપણી ઓળખના સામાન્ય સ્તરોથી ઘણી આગળ વધી ગઈ છે. તે શરીર સાથે વધુ પડતી ઓળખ છે. એટલે જ શરીર આધારિત સંબંધો સમાજનું મૂળ બની ગયા છે. મૂળભૂત રીતે પૃથ્વી પર થઈ રહેલી મોટાભાગની સેક્સ્યુઆલિટી અમુક રીતે વિવશતાને કારણે થઈ રહી છે, શું એવું નથી? તે એક વિવશ વસ્તુ છે. આખરે તો હવે હું બોલી રહ્યો છું, આ એક પ્રકારની ઉર્જા છે. તમે મને જોઈ રહ્યા છો, આ એક પ્રકારની ઉર્જા છે. તમે મને સાંભળી રહ્યા છો, આ એક પ્રકારની ઉર્જા છે. આ એક જ જીવન ઉર્જાની જુદી જુદી અભિવ્યક્તિઓ છે. હવે સેક્સ્યુઆલિટી પણ એ જ ઉર્જાની બીજી એક અભિવ્યક્તિ છે. હવે વ્યક્તિએ નક્કી કરવાનું છે કે તેની કેટલી ઉર્જા તે કઈ દિશામાં મોકલવા માંગે છે. કારણ કે છેવટે તો તમે એક સીમિત ઉર્જાનો જથ્થો છો, ખરું કે નહીં? જુઓ, આ તમારી આવક જેવું છે. ધારો કે તમારી મહિનાની આવક $5,000 છે. એમાંથી ઘરના ભાડા માટે કેટલા, ખાવા માટે કેટલા, સ્કૂલના ખર્ચ માટે કેટલા, ખાલી મોજ મજા કરવા માટે કેટલા, વેકેશન માટે કેટલા તમે ભાગ પાડો છો, પાડો છો ને? કાલે સવારે તમને તમારો પગાર મળ્યો, સાંજે તમે બહાર ગયા અને તેને ઉડાવી દીધો. હવે આવતો મહિનો મુસીબત ભર્યો જ રહેશે, બરાબર ને? ચોક્કસ તમારી પાસે એક ક્રેડિટ કાર્ડ છે, પણ એવરીથિંગ ઇન યોર તમારા જીવનની દરેક વસ્તુ, જો તમે તમારા જીવનને સમજદારીથી સંભાળતા હોવ તો તમારા જીવનમાં દરેક વસ્તુ તમારી સમજ, તમારી જરૂરિયાત અને તમારી ક્ષમતા અનુસાર વહેંચવામાં આવે છે, શું એવું નથી? હા,
તમારા પૈસા, સમય, ઉર્જા બધું જ તમે જે રીતે ગોઠવવા માંગો છો, શું તે રીતે નથી ફાળવાતું? આ પણ તો એવું જ છે. તેમાંનું કેટલું? સૌથી પહેલા તો શું તમને તેની જરૂર છે, કે પછી તમે ફક્ત સામાજિક દબાણને કારણે કરી રહ્યા છો? જો તે એક જરૂરિયાત હશે અને જો હું તમને રોકવા માટે કહીશ તો તમે વિકૃત થઈ જશો, કેમ કે તે બધું તમારા મગજમાં જ થશે. જો કોઈ તમને કહી રહ્યું છે કે તમારે તે કરવું જ પડશે, જો તમે નહીં કરો તો તે નોર્મલ નથી, તો તે બીજા પ્રકારની વિકૃતિ લાવશે. બેય જરૂરી નથી. તે બસ એટલું જ છે કે જો આવી એક ઈચ્છા હોય તો તે ત્યાં છે, પણ તમે તેની સીમા સમજો છો. ખરેખર તમે કોઈ પુરુષ કે સ્ત્રીની પાછળ નથી જઈ રહ્યા. આપણે આ પહેલા જ જોઈ લીધું કે તમે એક ચોક્કસ સ્તરની સુખદતા પાછળ જઈ રહ્યા છો. એટલે એકવાર તમે એક ચોક્કસ સ્તરની સુખદતાનો અનુભવ કરી લો તો શું તમે આમાં વધારે ઊંડું ઉતરવાનું પસંદ નહીં કરો? કારણ કે જે પણ સુખદ વસ્તુ બની, કદાચ તમે બીજી વ્યક્તિનો ઉપયોગ કર્યો હશે, પણ આનંદ તો તમારી અંદર જ થયેલો, ખરું ને? તો ધારો કે આમે સુખદતા તમારી અંદર થઈ રહી છે, તો બીજી વ્યક્તિ આને ખોલવા માટેની બસ એક ચાવી છે. શું તમારે ચાવી પોતાના હાથમાં નથી રાખવી? હા, કે જો તમે આ રીતે બેસો તો તમે પૂરેપૂરા છો. તમારે બીજા કોઈની જરૂર નથી, કેમ કે કોઈકની અંદરથી આનંદ મેળવવા માટે તમારે ઘણી ચાલાકી કરવી પડશે. તે સહેલાઈથી નથી થતું. તેને કોર્ટિંગ કહેવામાં આવે છે. એકવાર તમે કોર્ટમાં જાઓ, ચુકાદાનો દિવસ આવશે. તે ઘણો બધો સમય, પ્રયત્ન, શક્તિ અને બધા પ્રકારની બીજી વસ્તુઓ, જેવી કે હતાશા, ઈર્ષા, સમસ્યાઓ અને તેની સાથે જોડાયેલું બધું જ માંગે છે. અહીં તમે સતત જોઈ રહ્યા છો કે હું આ વ્યક્તિમાંથી શું મેળવી શકું, પેલી વ્યક્તિમાંથી શું મેળવી શકું. આ એક છેતરપિંડી છે. તેને એક લવ અફેર કહે છે, પણ તે એક છેતરપિંડી છે. પણ જો તમે પોતે જ એકદમ આનંદમાં હોવ, તો જ્યારે તમે લોકો સાથે હશો ત્યારે તે તમારા આનંદને શેર કરવા વિશે હશે. જો તેઓ એનાથી સ્પર્શ્યા ન હોય તો કોઈક રીતે તેમને સ્પર્શ કરવા વિશે છે, નહીં કે તમે તેમનામાંથી શું નીચોડી શકો છો તેના વિશે. તમારી જિંદગીના મૂળભૂત પાયા જ બદલાઈ જશે.